રહ્યા છે. દ્વારકા જઈશું, દ્વાકોર જઈશું, વરસાદી માહોલ છે તો વરસાદી માહોલની પણ વાત કરીશું. નમસ્કાર, હું જરાક શરૂઆત કરીએ મોરબીથી. મોરબીના હળવદમાં હજુ પણ 7 લોકોની શોધખોળ ચાલુ છે. આ એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે. ગત રાતે 17 લોકો ભરેલું ટ્રેક્ટર કોઝવેમાં પલટી મારી ગયું હતું. 17માંથી 10 લોકોને સલામત રીતે બહાર કઢાયા છે. હાલમાં એનડીઆરએફ એસડીઆરએફ દ્વારા 7 લોકોની શોધખોળ શરૂ કરાઈ છે. વરસાદ હોવાના કારણે રેસ્ક્યુ કામગીરીમાં વિઘ્ન થઈ રહ્યું છે. 13 કલાકથી વધુનો સમય છે, હજુ 7 લોકો લાપતા હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે. ખૂબ જ આ ગોજારી ઘટના બની છે. એનડીઆરએફ એસડીએફ દ્વારા 7 લોકોની હાલમાં શોધખોળ કરવામાં આવી રહી છે. હજુ પણ જે 7 લોકો જે છે લાપતા છે. મોરબીના હળવદની આ ઘટના છે જેમાં 7 લોકોની શોધખોળ હાલમાં ચાલી રહી છે. જે વરસાદ હતો એ વરસાદની અંદર જે 17 લોકો ભરેલું ટ્રેક્ટર હતું એ કોઝવેમાં પડી જાય છે. 10 લોકોને તો બહાર કઢાય છે, પણ 7 લોકોને શોધખોળ હજુ પણ ચાલુ છે. તો જે મોડી રાત્રનો જે વરસાદ વરસ્યો છે આપ જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર. હળવદમાં હજુ પણ 7 લોકોની શોધખોળ એનડીઆરએફ એસડીએફ દ્વારા આપ જોઈ રહ્યા છો. 7 લોકોની શોધખોળ હાલમાં કરવામાં આવી રહી છે. 10 લોકોને હાલાકી સલામત રીતે બહાર પણ કઢાયા હતા. વરસાદ હોવાના કારણે રેસ્ક્યુની કામગીરીમાં વિઘ્ન પણ પડી રહ્યું છે.